गुजरात हाईकोर्ट में गुजरात यूनिवर्सिटी द्वारा केजरीवाल और संजय सिंह सामे बदनक्षी केस मामले रिविजन अरजी पर सुनावणी हाथ धराई। जस्टिस समीर दवे रिविजन पिटिशन अन्य कोर्ट में ट्रांसफर करने निर्देश कर्यो। रिविजन अरजी पर कार्यवाही करता जज हाल रजा पर छे, जेथी रिविजन अरजी पर अन्य कोर्ट में ट्रांसफर कर्या बाद 10 दिवस में निर्णय लेवाई शके छे। ऑनरेबल जस्टिस समीर दवे की कोर्ट में मैटर टेकअप हुआ और हियरिंग के बाद ये ऑर्डर हुआ है कि जो फरियादी की एप्लीकेशन है, रिवीजन एप्लीकेशन है, वो सेशंस कोर्ट में पेंडिंग है, उसको विद इन 10 डेज डिसाइड किया जाएगा। के पहली वस्तु के जे सेशंस कोर्ट में जे जज छे ये रजा ऊपर छे, એટલે સેશન્સ કોર્ટના જે પરમનન્ટ કોઈ જજ હોય એમની પાસે આ રિવિઝન એપ્લિકેશન ચાલવી જોઈએ અને એ રિવિઝન એપ્લિકેશન 10 દિવસમાં ચાલે। તો અમદાવાદના જમાલપુર વિસ્તારમાં અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। જમાલપુર વિસ્તારની હિન્દુ અને મુસ્લિમ બહેનોએ મોદીના સ્ટેચ્યુને રાખડી બાંધી। મોદીજી માટે બહેનોએ ખાસ શિવલિંગ અને ત્રિશુળની ડિઝાઇનવાળી સોના અને ડાયમંડની રાખડી તૈયાર કરાવી હતી। હિન્દુ અને મુસ્લિમ બહેનોએ ભેગા મળી મોદીના સ્ટેચ્યુને રાખડી બાંધી તેમના દીર્ઘ આયુષ્યની કામના કરી હતી। આમ રક્ષાબંધનના પર્વ પર કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું। હિન્દુ મહિલા મુસ્લિમ મહિલા એ કોમી એકતાનું પ્રતિક છે, સાથે સાથે જે એક ભાઈ બહેનનો જે તહેવાર છે પવિત્ર, જે બહેન આપણી ભાઈને બાંધીને રાખડી બાંધીને રક્ષા માટેનો પ્રાર્થના કરતા હોય છે, એવી રીતના હિન્દુ મુસ્લિમ બહેનો રાખડી બાંધીને મોદીજીનો કટઆઉટ ઉપર દેશનો રક્ષા કરે એવી પ્રાર્થના કરે છે અને કોમી એકતાનો મેસેજ આપીએ છે। ये त्यौहार जो है रक्षाबंधन का, रक्षा के लिए बांधा जाता है, तो हम जो ये बांध रहे हैं हमारी रक्षा करें और जो हिंदू मुस्लिम है वो साथ में रहे, कॉम्युनल साथ में रहे कम्युनिटी, इसीलिए ये हम ये त्यौहार मनाया जा रहे हैं। રાજકોટમાં રક્ષાબંધનના તહેવારને લઈને એસટીએ વધારાની બસો દોડાવતા બસ સ્ટેશનમાં ચિકાર ભીડ ઉમટી પડી। એસટીએ રાજકોટથી પંચમહાલ અને જૂનાગઢ તરફથી વધારાની બે બસો શરૂ કરતા તહેવાર ઉપર ઘરે જવા માટે લોકો બહોળી સંખ્યામાં બસ સ્ટેશનમાં ઉમટી પડ્યા, જેથી બસ સ્ટેશનમાં પગ મૂકવાની જગ્યા પણ રહી નહોતી।